એવા એક ઉદ્દેશ સાથે લાંબા સમયથી જાહેરવીરમાં લગભગ સતત 28 વર્ષથી હું જાહેરવીરમાં કામ કરી રહ્યો છું. તમે બધા લગભગ મોટાભાગના બધા સૌ નજીકથી ઓળખે છે. સ્વામીજીએ ભગવાનના આશીર્વાદની સાથે સાથે ઘણી બધી વાત અમારે જેવા નાના માણસ માટે કરી. જીવનમાં એક જ ઉદ્દેશ સાથે જાહેર જીવન કરી રહ્યા છે અને એ જ સેવાનું ભાથું છે અને એનું પરિણામ અમે લોકો વચ્ચે રહીને પણ જોતા આવ્યા છે. ગરીબ લોકોના, છેવાડાના લોકોના, મધ્યમ વર્ગના હોય, નબળા વર્ગના કે પછાત વર્ગના લોકો હોય, એમના આશીર્વાદ અને એને જ કારણે અમને અહીંથી વાત થઈ. પણ બિલકુલ ખૂબ સારી રીતે આજે 17-18 કલાક હું કામ કરું છું, કોઈ ચિંતા નથી. સ્વાસ્થ્ય બિલકુલ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી, વીરનારાયણ ભગવાનના આશીર્વાદથી ખૂબ સારું છે. સ્વાભાવિક છે, થોડું લાંબા સમય સુધી સતત કામ કરીએ એટલે થોડોક આરામની જરૂર પડે, એક સ્વાભાવિક છે. પણ કોઈ આજે 63મું વર્ષ ચાલે છે, 17-18 કલાક કામ કરવામાં ક્યારેય થાક લાગતું નથી. આજે ભગવાનના આશીર્વાદ છે. આ બધું જોઈને જ હું જ્યાં કામ કરતો એમાંથી 2017ની ચૂંટણીઓ પછી મને પણ એવું થયું કે જે જગ્યાએ હું કામ કરું છું ત્યાં કદાચ હવે એ પક્ષવાળાને કામની અથવા તો જે કામ કરીએ છીએ એની બહુ કદર નથી, કિંમત નથી, એવું થોડુંક પણ દેખાવા લાગ્યું. સામે રાજ્ય સરકારમાં અને આદરણીય દેશના વડાપ્રધાને એમની સાથે મેં ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તરીકે જે તે વખતે નરેન્દ્રભાઈ હતા, એ વખતે મારી સાથેનો ખૂબ નજીકનો નાતો. હું જે વાત કરું એ વાતમાં ક્યારેય એને કામની બાબતમાં ક્યારેય પક્ષાપક્ષી રાખી નહીં. હું જે વાત મૂકું કામ માટેની એ વાત એ સ્વીકારીને સામેથી હંમેશા એવું કહેતા કે ના કુંવરજીભાઈ, જે કંઈ લોકો માટે પ્રજા માટે તમે વાત લઈને આવો છો કામ કરવાનું હોય છે. અને એ જ લાગણીથી આજે દેશના વડાપ્રધાને પણ અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના કેટલાક સંગઠનના વરિષ્ઠ આગેવાનો એક વાત મને એ પણ કહી કે કુંવરજીભાઈ, જે પદ્ધતિથી જે રીતે તમે ગરીબ લોકોના, મધ્યમ વર્ગના લોકોના, પછાત વર્ગના, છેવાડાના લોકોના અને ક્યાંક તમારા સમાજના લોકોનું જે કામ કરી રહ્યા છો, ત્યારે અમારે અમારી સાથે કામ કરવા આવો એવી મારી લાગણી છે. અને મેં પણ ફક્ત અને ફક્ત લોકોની ચિંતા સાથે છેવાડાના લોકો, ખેડૂતો હોય, ગરીબ વર્ગના કે મધ્યમ વર્ગના લોકો હોય, વંચિતો હોય, એમને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એવા એક ઉદ્દેશ સાથે થોડું વિચારોમાં પરિવર્તન કરીને જ્યાં દેશના સન્માનનીય વડાપ્રધાન અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ અને ભારતીય જનતા પક્ષના સંગઠનના વરિષ્ઠ આગેવાનોએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય પણ અદ્ભુત નિર્ણય છે. એ નિર્ણયની સાથે જે મને જવાબદારી સોંપી છે એ એક વિસ્તારના અને એમાં ખાસ કરીને અમારા વિસ્તારના અને છેવાડાના લોકોની ચિંતા કરતા એક વ્યક્તિ તરીકે સમજી વિચારીને મને જવાબદારી સોંપી. અને એ જ ભાવથી આજે મહત્વના 3 વિભાગો પણ મારી પાસે છે અને એમાં પણ એ વિભાગોનો, 3 વિભાગોનો લોકોને કઈ રીતે, જરૂરિયાતમંદ લોકોને કઈ રીતે એની એ યોજનાઓનો લાભ મળી શકે એના પૂરા પ્રયત્નો ત્યાં રાજ્ય સરકારમાં બેસીને હું કરું છું.
ગુજરાતના ઇતિહાસમાં જે મારા માટે નિર્ણય લેવાનો એ પહેલો વહેલો એવો નિર્ણય છે કે જે ધારાસભ્ય નહીં હોવા છતાંય કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં બેસાડીને આવડી મોટી જવાબદારી સોંપાય આ પહેલો ગુજરાતના ઇતિહાસમાં પહેલો વહેલો બનાવ. મુખ્યમંત્રી બન્યા હોય સ્વાભાવિક છે કે એને બંધારણની જોગવાઈ મુજબ 6 મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવું પડે, પણ એ તો મુખ્યમંત્રી માટે અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં મુખ્યમંત્રી સાથે આ બન્યું છે. જયારે હું તો 10:30 ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને 4 વાગે મંત્રીમંડળના અને કેબિનેટ કક્ષાના મંત્રીમંડળના શપથવિધિ લેવાય એવો ઇતિહાસની અંદર ગુજરાતના ઇતિહાસમાં પહેલો બનાવ. એમાં બંધારણની જોગવાઈ મુજબ 6 મહિનામાં ફરી ધારાસભ્ય ચૂંટાવું પડે છે. 3 મહિના જેવા સમય પૂરો થવા આવ્યો છે. બીજા હજી 2.5-3 મહિનાની સમયગાળામાં ધારાસભ્ય તરીકે ફરી ચૂંટણી આવવાની છે. મને ભરોસો ને વિશ્વાસ છે. ક્યાંક ક્યાંક પેલી કહેવત છે, ખેતરમાં ક્યાંક જુવાર વાવી હોય તો એની અંદર ક્યાંક કાળા ડાઘા વાળું કઈક જેના કઈક થાય છે. એવું ક્યાંક ક્યાંક ત્યાં જોવા મળે અમારે ત્યાં એ બાજુ. પણ નાના મતદારોને જે રીતે એ વિસ્તારનું કામ કર્યું છે, ભરોસે ખૂબ સારી રીતે તમારા સૌના અને ઈશ્વરની કૃપાથી ખૂબ સારું પરિણામ આપશે એમાં કોઈ ચિંતા નથી. જે રીતે આ વર્ષ થોડું નબળું છે, કુદરત ક્યાંક આપણાથી થોડા નારાજ, વરસાદ ઓછો, ખેતીવાડીમાં જ્યાં જોડાયેલા છે ત્યાં ઉપજ પણ સમજી શકાય કે વરસાદ ઓછો એટલે અનેક રીતે બીજી મુશ્કેલીઓ આપણી સામે અત્યારે છે અને હજુ આવતા દિવસમાં આનાથી વિકટ પરિસ્થિતિ થોડી ઊભી થવાની છે. થોડાક દિવસ પહેલા જ અમે બધા મંત્રીમંડળના સભ્યો બેટરી વિજયભાઈ એની પાસે અમે બધા જ મંત્રીમંડળના એમાંથી જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલા ખેડૂતો સાથે, છેવાડાના લોકો સાથે, વંચિતો સાથે જે જોડાયેલા સીધા એમાં અમે કે વરસાદ ઓછો છે, ખેડૂતો આ વખતે થોડીક મુશ્કેલીમાં ન મુકાય ત્યાર પહેલા આપણી પાસે સરદાર સરોવર યોજનામાંથી જ્યાં જ્યાં યોજના બની છે અને જ્યાં સુધી પાણી પહોંચાડી શકાય એવું એવી સ્થિતિ હોય ત્યાં આપણે કાંઈ નહીં. તો અત્યારે જે ચોમાસું વાવેતર છે એ પાકમાં ખાસ કરીને કપાસ છે, જે કઈ વાવેતર હોય એને 1 પાણ 2 પાણ આપીને એને જેટલું મદદરૂપ થઈ શકે બચાવી શકાય એવો આપણે નિર્ણય તાત્કાલિક કરવો જોઈએ. અને એ સમયે આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈએ અમારા બધાની હાજરીમાં જવાબદાર અધિકારીઓને બોલાવીને સૂચના આપી કે આપણે જ્યાં યોજના બની છે, સૌની યોજના બનેલી હોય તો ત્યાં, નર્મદા યોજના બનેલી હોય તો ત્યાં કેનાલો મારફતે, પાઇપલાઇન મારફતે તાત્કાલિક પાણી આપણે છોડવો જ જોઈએ. અને 1 પિયત 2 પિયત તો આપવા જ છે. શિયાળા માટે જેટલું આપણને ઉપરથી પાણી કેટલું સ્પેર રહેશે, વધારાનું રહેશે અથવા તો મળે છે એ પ્રમાણે આપણે સરદાર સરોવર યોજનામાંથી જે બનેલી યોજના છે એમાં આપણે પાણી 2 પિયત 3 પિયત આપવા માટે ક્રમિક આપણે જોતા જઈશું. પણ અત્યારે તાત્કાલિક પાણી બધી જ કેનાલોમાં અને સૌની યોજનામાં છોડવું જોઈએ. એની સાથે આયોજનબદ્ધ રીતે ધીમે ધીમે મોટાભાગના કેનાલોમાં પાણી છોડવા માટેનો એ જ વખતે નિર્ણય થયો હતો એની અમલવારી કરી રહ્યા છે. પણ પૂજ્ય સ્વામીજી એમણે વાત કરી તેમ ક્યાંક ક્યાંક આપણી ખેડૂતોની પણ સ્વાભાવિક છે કે આપણી માનસિકતા પણ એમ થાય કે નહીં અમે આજે લઈ લઈએ કાલે આપણો વારો આવ્યો કે કેમ, અને એને કારણે ક્યાંક ને ક્યાંક થોડું નુકસાન ઉતાવળથી નુકસાન કરતા હોય છે. અને જેને લીધે છેવાડાના જે ખેડૂતો હોય એમને એ કેનાલ અથવા યોજના મારફતનું પાણી છેલ્લે ન મળે. અમે ક્યાંક ક્યાંક અમુક ડેમમાં તો કદાચ તમારે ન કહેવું જોઈએ કારણ કે મારી પાસે પીવાના પાણીનો મહત્વનો વિભાગ છે. સિંચાઈ કરતા પાણી પુરવઠા વિભાગ એટલે પીવાનું પાણી આપવું એ ખૂબ જીવન જરૂરી મહત્વનો વિભાગ છે. મેં ક્યાંક અમુક ડેમમાં અને તળાવમાં
જોખમ લઈને એ ડેમમાં પીવાનું પાણી અનામત રાખવું, એવું કાગળ ઉપર અગાઉ નક્કી થઈ ગયું, વરસાદ ઓછો હતો, પૂરું પાણી ડેમમાં આવેલું નહીં હોવા છતાંય પીવાનું પાણી અનામત રાખવું, એવો નિર્ણય મારી પહેલા, કારણ કે મેં તો જવાબદારી સંભાળી અને એટલે 2-2.5 મહિના થયા છે, મારી પહેલા અમુક નિર્ણયો ડેમ ઉપર ના લેવાના, તો વધારે પાણી આવે અને ડેમ ભરાય તો જ પાણી છોડજો, નહીં તો પીવા માટે અનામત રાખવું છે, એવો ફાઇલો ઉપર નિર્ણય લેવાયો હોવા છતાંય મેં સાહસ કરીને અમુક ડેમોમાં પાણી છોડવા માટેનો નિર્ણય મેં સરકારમાંથી કરાવ્યો અને કર્યો છે કે પીવાનું પાણી જોઈશે તો કાલે આપણે ગમે તેમ કરીને સૌની યોજના તો નર્મદા કેનાલમાં પાણી છોડીને પાછું ડેમ કરીને પીવાનું પાણી આપશું, પણ આપણે એક સિંચાઈ માટે એક પિયત માટે ખેતીમાં આપો જ એવો આગ્રહ રાખીને ઘણી જગ્યાએ આ વિસ્તારમાં તે નજીકના તાલુકાઓમાં તે પાણી આપણે અમુક ડેમમાં નહોતું છોડી શકાય, તેમ છતાંય થોડું આપ્યું, પણ અમને સ્વામીજીએ કીધું તેમ આપણે થોડા અધીરા છીએ અને ક્યાંક ને ક્યાંક જે રીતે વપરાશ થવો જોઈએ, ઉપયોગ થવો જોઈએ, એમાં ક્યાંક આપણે આપણા સ્વાર્થ માટે તેને ક્યાંક નુકસાન કર્યું, પણ છતાંય જે કાંઈ થયું છે તેમાંથી બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. મારી પાસે અહીંયા થોડા ગામોની વગેરે રજૂઆતો સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે આવી છે, પીવાના પાણી માટે રાણપુર શહેરની પણ અહીંયા વાત આવી છે. હમણાં તો મારા અધિકારીને બોલાવીને કાલે જ રાણપુરની અંદર પીવાના પાણી માટે શું ઉકેલ આવી શકે, શું કરવું જોઈએ, એનું કાલે સર્વે કરાવીને કાલે સાંજ સુધી મને રિપોર્ટ મગાવીને આપણે રાણપુર શહેરને પીવાનું પાણી એમાં મુશ્કેલી ન પડે એનો ઉકેલ કરાવી. એ સિવાય જ્યાં પીવાના પાણી માટેની સમસ્યા છે ત્યાં મારે આદેશ જ કરવાનો છે, હું મારા અધિકારીને દોડાવીને કહી દઈશ એ પીવાનું પાણી તો કોઈ જગ્યાએ ન જતું હોય, ન પહોંચતું હોય તો કારણો મને આપો, અને નહીતર છેવાડાના ગામ સુધી પીવાનું પાણી મળવું જ જોઈએ, એમાં કોઈ બાંધછોડ નહીં કરીએ. ખર્ચ કરવાનો થતો હોય તો ખર્ચ જ્યાં કરવાનો થતો હોય છે જે પ્રકારનો ત્યાં અમે રાજ્ય સરકાર તૈયાર છીએ, પણ પીવાનું પાણી છેવાડાના ગામ સુધી, છેવાડાના લોકો સુધી મળવું જ જોઈએ એવો હંમેશા આગ્રહ રાખું છું. ને માટે પીવાના પાણી માટેની જે કોઈ લેખિતમાં રજૂઆત લઈ આવ્યા હોય અહીંયા તો ચોક્કસ આપજો, આ અઠવાડિયામાં જ તેના માટેનો ઉકેલ, પીવાના પાણી માટે શું થઈ શકે એ સર્વે કરાવીને રિપોર્ટ લઈને તાત્કાલિક આપણે કરાવી આપશું. સિંચાઈ માટેની પણ થોડી મારી પાસે રજૂઆતો આવી છે, હજુ પણ આવતીકાલે અમે બધા થોડા મંત્રીમંડળના સભ્યો મળવાના છે. તમે છાપામાં કદાચ વાંચ્યું છે આ રાજ્ય સરકારે મને કેબિનેટ કક્ષાની જવાબદારી સોંપ્યા પછી સૌરાષ્ટ્રમાં અને જ્યાં ખાસ કરીને ખેડૂતોની સમસ્યા જે અમે જાણીએ છીએ એવા લોકોને અછતની એક પેટા સમિતિ બનાવી છે, અને અછતની પેટા સમિતિમાં પણ મને રાજ્ય સરકારે અછતની સમિતિમાં પણ સભ્ય બનાવ્યો છે, અને આવતા દિવસમાં અછત માટે શું કરવું જોઈએ એવા 7 સભ્યોની સમિતિ છે, સમિતિનો સભ્ય હું છું. ત્યારે આવતીકાલે પણ અમે ફરી વખત અહીંથી જે રજૂઆતો આવી છે મંત્રીમંડળના સભ્યો સાથે વાત કરી લઈશું. બુધવારના દિવસે પણ જ્યારે અમે સૌ મંત્રીમંડળના સભ્યો મળતા હોઈએ છીએ વખતે તમારા અહીંની જે મુશ્કેલીઓ છે પીવાના પાણી માટે અને જે કંઈ સિંચાઈ માટે હજુ પણ બીજી વખત બીજા તબક્કામાં પાણી છોડીએ તો ક્યાં ક્યાં હજી બાકી રહી ગયું અથવા તો શું કરવું જોઈએ એના માટે પણ અમે બુધવારના દિવસે અમારા મંત્રીમંડળના સભ્યો અમે સૌ મળવાના છીએ. ત્યારે નજીકના જ આપણા આદરણીય સિનિયર મંત્રીમંડળના સભ્ય સૌરભભાઈના ધ્યાન ઉપર મૂકવાનું થતું હશે તો પણ એમના ધ્યાન ઉપર મૂકીને આપણે કહીશું કે જ્યાં કેટલી જગ્યાએ થોડું પીવાના પાણી માટે અને ક્યાંક સિંચાઈનું પાણી માટે આપણે આપવાની અને લોકોની માંગણી છે ને આપણે તે પાણી આપવું જોઈએ એવી હું એમની સાથે બેસીને પણ બુધવારના દિવસે અમે વાત કરી લઈશું, ચર્ચા કરી લઈશું, અને બીજા રાઉન્ડમાં સિંચાઈનું પાણી આપી શકાય એવી સ્થિતિ અમે જોઈ લઈશું, આપી શકાય એવું છે બીજા રાઉન્ડમાં પણ આપશું. પણ શિયાળામાં મુશ્કેલી આ વખતે એટલા માટે છે કે જેના નર્મદા ડેમની અંદર પણ એટલું બધું પાણી નથી કે આપણે શિયાળું વાવેતર કરવા માટે વધારાનું પાણી આપી શકીએ, પણ હજુ પણ આ ચોમાસામાં જે અત્યારે કપાસનું વગેરે વાવેતર છે એમાં એને ધ્યાનમાં રાખીને, માંગને ધ્યાનમાં રાખીને, પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને બીજો રાઉન્ડ છોડવાનો થતો હશે તો સિંચાઈ માટે હજુ પણ બીજા રાઉન્ડમાં આપણે પાણી આપવા માટેની વાત અમે બુધવારે કરી લઈશું અને એમાં જે રીતે ખેડૂતોને મદદરૂપ થઈ શકે એના માટેનો પૂરો પ્રયત્ન રહીશું.